ગુજરાત ફેર પ્રાઇસ શોપ અને કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના ગુજરાતના તમામ પ્રમુખોની એક મિટિંગનું આયોજન આજ રોજ પાટણ શહેરના નવજીવન હોટલ ખાતે કરવામાં આવ્યું હતું. આ મિટિંગ ગુજરાત FPS એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદીની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ મિટિંગનો મુખ્ય આશય સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને ડાયરેક્ટ સબસિડી આપવાની વાતને નાથવા કેરોસીન બંધ કરવાની સામે ગેસ વિતરણ સસ્તા અનાજની દુકાનો દ્વારા અને સર્વરના વિવિધ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા ગુજરાતના તમામ પ્રમુખોની એક મહત્વની બેઠક યોજાઈ હતી અને સસ્તા અનાજની દુકાનોને હેરાનગતિ અને તેઓને લગતા તમામ પ્રશ્નોના નિરાકરણ અંગે પ્રમુખ પ્રહલાદભાઈ મોદીને રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ જિલ્લા FPS એસોસિએશન પ્રમુખ તળજાભાઈ દેસાઈ ગુજરાતના એસોસિએશનના પ્રમુખોની મિટિંગ પાટણ ખાતે યોજાયેલી હોવાનું જણાવી ગુજરાત સરકાર જે કાર્ડ ધારકોને ડાયરેક્ટ સબસિડી આપે છે તેના માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી સરકાર સબસિડી આપે તેનો વાંધો ન હોવાનું જણાવી સરકારની સાથે દુકાનદાર હોવાનું જણાવી પરંતુ સરકારના આ નિર્ણયથી રાજ્યના 17,000 દુકાનદારો બેકાર થઈ જાય છે તેના માટે સરકાર શ્રી દુકાનદારો માટે કંઈક વિચાર કરે અને દુકાનદારોને સરકારી બીજી કોઈ એજન્સીઓમાં સમાવેશ કરી દુકાનદારોની રોજી રોટી ન છીનવાય તે હેતુ માટે આજે પાટણ ખાતે ગુજરાતના તમામ FPS એસોસિએશનના પ્રમુખોની મિટિંગ મળેલી હોવાનું જણાવી આ વિશે દુકાનદારોને વિશ્વાસ હોવાનું જણાવી ગુજરાત અને ભારત સરકાર દુકાનદારોનું હિત જાળશે તેવી આશા વ્યક્ત કરી હતી. આજે પાટણ જિલ્લામાં ગુજરાત રાજ્યના એસોસિએશનના જિલ્લાના પ્રમુખ એક કારણ કે ગુજરાત સરકાર જે કાર્ડધારો ડાયરેક્ટ સબસિડી આપે છે એના માટે અમે એક મિટિંગ બોલાવી અને એમાં સરકાર સબસિડી આપે એવો નથી સરકારની સાથે છીએ અમે, પરંતુ પણ જે દુકાનદારો ગુજરાત રાજ્યના 17,000 દુકાનદારો જે બેકાર થઈ જાય છે એના માટે સરકાર શ્રી દુકાનદારો વિશે કંઈ વિચાર કરે, દુકાનદારોને ગેસનું વિતરણ આપે અથવા તો બીજી સરકારની એજન્સીઓ દુકાનદારને ચલાવવા માટે આપે અને દુકાનદારની રોજીરોટી ન છીનવાય તે હેતુ માટે આજે પાટણ ખાતે ગુજરાત રાજ્યના તમામ જિલ્લા FPS એસોસિએશનના પ્રમુખની મિટિંગ મળેલી છે. આગળ ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને આ વિશે અમને વિશ્વાસ છે કે ગુજરાત સરકાર અને ભારત સરકાર અમારા દુકાનદારોનું હિત જાળવશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. તો ગુજરાત FPS એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદીએ ગુજરાત સરકાર આગામી દિવસોમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના દાખલ કરવા જઈ રહી છે ત્યારે સરકારની નીતિનો વિરોધ ન હોવાનું જણાવી અમારી રોજીરોટીની અવેજમાં સરકાર શું વિચારી રહી છે તેની ઘોષણા કરે અને કઈ રીતે અમારી રોજીરોટી ચાલુ રહેશે તે અમને સમજાવે અથવા ગેસની અંદર ગ્રાહક જ્યારે બિલ અને ડાયરેક્ટ બેનિફિટ ગ્રાહકના બેંક એકાઉન્ટમાં જાય તેવી કોઈ પદ્ધતિથી આમાં પણ દાખલ કરે તેથી દુકાનદારો અને સરકારનું બંનેનું સચવાય જેથી દુકાનદારો જીવિત રહી શકે. જ્યારે સર્વરના પ્રશ્ન બાબતે પ્રહલાદભાઈ મોદીએ વિશ્વ બેંક શૂલ આલવાની છે જેથી ભારત સરકાર વિશ્વ એ બતાવવા માંગે છે કે મારું હિન્દુસ્તાન બિલકુલ કનેક્ટિવિટીથી સજ્જ છે બાકી દુકાનદારો બધા પીડિત હોવાનું જણાવી સરકાર સમજાવવા તૈયાર નથી અને એ તો એક લાકડીએ જ બધાને હાંકવાની નીતિ અપનાવી રહી હોવાનું જણાવી આજે નહીં તો કાલે જનતાનો હોવાપો થશે અને જેમ ઇંગ્લેન્ડની અંદર રોટી રમખાણ થયેલા અને સરકારો બદલાયેલી એવી સ્થિતિ હિન્દુસ્તાનમાં પણ ઊભી થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. ગુજરાત સરકાર આગામી દિવસોમાં PDS સિસ્ટમની અંદર DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના લાગુ કરવા જઈ રહી છે એવા સમાચારના કારણે ગુજરાતી કહેવત પાણી પહેલાં પાર બાંધવી એના અનુસંધાનમાં ચર્ચા કરવા માટે એક મિટિંગનું આયોજન પાટણ મુકામે અમે કર્યું છે. અમે આજની મિટિંગમાં નક્કી કરીએ છીએ કે સરકારની નીતિનો અમારો વિરોધ નથી, પરંતુ અમારી રોજીરોટીની અવેજમાં સરકાર શું વિચારી રહી છે એની ઘોષણા કરે, કઈ રીતે અમારી રોજીરોટી ચાલુ રહેશે એ અમને સમજાવે, અથવા ગેસની અંદર ગ્રાહક જ્યારે
બિલ બને ગ્રાહકનું અને એને ડાયરેક્ટ બેનિફિટ એની બેંક એકાઉન્ટમાં જાય એવી કોઈ પદ્ધતિ આમાં પણ દાખલ કરે, જેથી અમારું સચવાય, સરકારનું સચવાય અને અમે દુકાનદારો જીવિત રહીએ. કનેક્ટિવિટીનો પ્રશ્ન છે ગામડામાં, એ બાબતે શું નિરાકરણ લાવવા શું પ્રયત્ન કરશો? મને એ ખબર નથી પડતી કે વિશ્વ બેંક શું હાલવાની છે. એટલે ભારત સરકાર વિશ્વને એ બતાવવા માગે છે કે મારું હિન્દુસ્તાન બિલકુલ કનેક્ટિવિટીથી સજ્જ છે. બાકી અમે બધા પીડિત છીએ એના, સરકાર સમજવા તૈયાર નથી. એ તો એક લાકડીએ જ બધાને આંકવાની નીતિ અપનાવી રહી છે. આજે નહીં તો કાલે જનતાનો ઉહાપો થશે અને જેમ ઇંગ્લેન્ડની અંદર રોટી રમખાણ થયેલા અને સરકારો બદલાયેલી એવી સ્થિતિ હિન્દુસ્તાનમાં પણ ઊભી થાય તો નવાઈ નહીં.